મારી જાગતી અવસ્થાના છેલ્લા 12 કલાકમાં મેં 3 પિક્ચર જોઈ છે. એવરેજ એક પિક્ચર પાછળ આપણે આવા જવાનો 3 કલાકનો ટાઈમ ગણીએ ને તો બી મેં 9 કલાક મૂવીઝમાં નાખ્યા છે. એટલે સૌથી પહેલા આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મ નટ સમ્રાટની. સો નાના પાટેકરની ફિલ્મ આવી હતી નટ સમ્રાટ મરાઠી ઇન્ડસ્ટ્રીમાં. એ તમને ખબર હશે, તમે એનું ટ્રેલર પણ જોયું હશે. એ ફિલ્મ બની હતી એક ડ્રામા ઉપરથી અને ગુજરાતી નટ સમ્રાટ બની છે નાના પાટેકરની મરાઠી ફિલ્મની ઉપરથી. સો સૌથી પહેલા તો નટ સમ્રાટ સંબંધોની વાત છે. નટ સમ્રાટ એક એવા નટ, એક એવા અભિનેતાની વાત છે જે થિયેટર જગતનો બાદશાહ કિંગ કહેવાય અને પછી કાળે ક્રમે એની જે દશા થાય છે ઓર મે બી અવદશા થાય છે એ વિશે આ ફિલ્મની વાત છે. ધુરંધર કલાકારો છે બધા, સિદ્ધાર્થ રાંદેરિયા, દીપિકા ચીખલિયા, દેન મનોજ જોશી સર અને આપણા કિશોર કાકા સ્મિત પંડ્યા, જેમને જોવાની તમને બહુ જ મજા આવશે. એ મોસ્ટ એન્ટરટેનિંગ પાર્ટ ઓફ ધ ફિલ્મ છે. હવે સૌથી વધારે કોઈ એક વસ્તુ મને આ ફિલ્મમાં ગમી હોય ને તો રાઇટિંગ. આ ફિલ્મના એટલા સરસ ડાયલોગ્સ છે, એટલા સરસ સંવાદ છે. મારી આજુબાજુમાં બેઠેલા 2-3 લોકો બોલાઈ ઉઠ્યા, વાહ વાહ, એટલા સરસ સંવાદ છે આ ફિલ્મની અંદર. સો નટ સમ્રાટ ધીરજ સાથે જોવી પડે એવી ફિલ્મ છે. કદાચ ક્લાઇમેક્સ થોડો વધારે ઇન્ટેન્સ અને ઇમોશનલ થઈ શક્યો હોત. સો નટ સમ્રાટને હું કોઈ સ્ટાર તો આપતો નથી, આપણે ગુજરાતી પિક્ચરને પણ જોવા જેવી છે. ફેમિલી વેલ્યુ છે પિક્ચરની અંદર, સંવાદ એના તમને ટચ કરી જશે. મમ્મી પપ્પા જોડે જોશો તો તમને વધારે મજા આવશે. હું પણ બીજી વાર જોઈશ. બાકી તો મેં જોઈ છે રાજકુમાર રાવની સ્ત્રી, એટલે રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી. હવે આ ફિલ્મની જે સ્ટોરી છે એને વિશે મારે એવું કહેવું છે કે આ ફિલ્મની જે સ્ટોરી છે તે યુનિક છે. હોરર કોમેડી જેને કહેવાય, જે જોનર છે હોરર કોમેડીનું, એ જોનરમાં બેસ્ટ ફિલ્મ આવી હોય ને તો એ આ ફિલ્મ છે. સો હોરર કોમેડી એટલે કે આ ફિલ્મ તમને 2 મિનિટ માટે હસાવશે, 2 મિનિટ માટે ડરાવશે. તમે જેટલા ડરશો એટલા હસશો પણ ખરા, અને તમે જેટલા હસશો એટલા ડરશો પણ ખરા. થોડા સ્કેરી તમને ફીલ થશે અને હા, તો તમે થોડા સ્કેરી ફીલ ડેફિનેટલી થશો. રાજકુમાર રાવ હોય, દેન આયુષ્માન ખુરાનાનો ભાઈ છે ને પેલો અપાર શક્તિ ખુરાના, દેન ફિલ્મની હિરોઇન શ્રદ્ધા કપૂર અને પંકજ ત્રિપાઠી, બનેલી કી બરફીમાં કૃતિ સેનનના જે પપ્પા હતા ને એ માણસ, જે એક્ટર જે યાર પંકજ ત્રિપાઠીને જોવાની તો એટલી મજા આવે છે ને મને કે એ જે પણ પિક્ચરમાં હોય ને મને બહુ મજા આવે છે પિક્ચર જોવાની. સ્ત્રી માટે, રાજકુમાર રાવની સ્ત્રી માટે હું કહીશ કે સ્ત્રી તમને હસાઈ શકે છે, ડરાઈ શકે છે, રડાઈ પણ શકે છે અને આ ફિલ્મમાં સ્ત્રી બધું જ કરે છે. માઇન્ડ બ્લોઈંગ મૂવી છે, બહુ જ ગમી મને મૂવીના યુનો સીન્સ, દેન મ્યુઝિક, દેન એક્ટર, બધું જ સરસ છે આ પિક્ચરની અંદર. અને યમલા પગલા દીવાના ફિરસે મેં જોઈ છે અને મને એવું લાગ્યું છે કે યમલા પગલા દીવાના ફિરસે આ લોકો નાચ બનાવે તો સારું છે. ધરમજીને એક્ટિવ રાખવા માટે બનાવતા તો બરાબર છે, બાકી તો સનીભાજી એ મૂવી ફિરસે મત બનાના. સ્ત્રીને 5 માંથી 3.5 સ્ટાર્સ.